जय श्री राम मित्रों, ब्लैक बक ट्रेडिंग में तमारू हार्दिक स्वागत छे। तो चलो आपणे जोईए के बैंक निफ्टी कई रीते छे। हवे जो तमे आ वन दिवसनी टाइम फ्रेम छे, मार्केट जो तमे अहींयाथी डाउन आव्यु छे, सतत जो अहींया हवे एक रेन्ज बनावे छे। आ एक रेन्ज बनावेली छे मार्केटे, आ एक रेन्ज छे। जो आ ઉપરની બાજુ 44,800 અને નીચેની બાજુ 44,400, આ રેન્જમાં 400 પોઈન્ટની રેન્જમાં માર્કેટ સતત 6 દિવસથી ઉપર નીચે થાય છે, બરાબર। તો હવે આ રેન્જ જે બાજુ બ્રેક થશે ને મિત્રો, એ બાજુ ફાસ્ટ મૂવ આવશે અને આપણને ટ્રેન્ડ પણ ડિસાઇન થશે કે ભાઈ હવે અહીંથી માર્કેટ અપ ટ્રેન્ડ જશે કે અહીંથી માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં આવશે। તો એ બાજુ આપણને ટ્રેડ મળશે। અને તમે મિત્રો જોવો બીજું કે માર્કેટે જો 6 દિવસમાં જે પણ હાઈ માર્યો છે ને, જો અહીંયા ક્લોઝિંગ થયું છે, આ એનો હાઈ મારેલો છે, હાઈને એક વખત પણ બ્રેક નથી કર્યું। જો આ અહીંયા ક્લોઝિંગ થયું છે, પછી માર્કેટ અહીંયા ક્લોઝ થયું છે, તો એનો હાઈ બ્રેક નથી થયો, પાછળના દિવસનો હાઈ એક પણ વાર બ્રેક નથી થયો, તમે જોઈ શકો છો। એટલે માર્કેટ સતત હજી પણ જ્યાં સુધી પાછળના દિવસનો હાઈ બ્રેક નહીં થાય ત્યાં સુધી માર્કેટ ટ્રેન્ડિંગમાં નહીં આવે, ત્યાં સુધી માર્કેટ અહીંયા સાઇડવેજ રહેશે। તો તમે ક્વોન્ટિટી સાઇઝ, તમારી પોઝિશન સાઇઝ તમે એ રીતે ડિસાઇડ કરી શકો છો। હવે માર્કેટ જ્યારે ઉપર 44,800 અને નીચેની બાજુ 44,400 બ્રેક કરશે ને, ત્યારે જ હું ફૂલ ક્વોન્ટિટી લઈશ। ત્યાં સુધી મારી ક્વોન્ટિટી જે પોઝિશન છે એ 70% રહેશે, 50% રહેશે, જેવું માર્કેટ હશે એ પ્રમાણે રહેશે। આ રીતે તમારે પોઝિશન સાઇઝિંગ મેનેજ કરવી પડશે, બરાબર। અને તમે મિત્રો લોસ ફિક્સ રાખો, તમે એન્ટ્રી લેતા પહેલા તમારે લોસ તમારો પ્લાન હોવો જોઈએ, તમારું રિસ્ક મેનેજમેન્ટ હોવું જોઈએ કે ભાઈ હું આટલો આ ટ્રેડમાં અહીંથી એન્ટ્રી મળશે મને તો હું આટલો લોસ લઈશ, કે ભાઈ તમે પ્રાઇસ એક્શન પ્રમાણે લોસ લેતા હોય તો પણ ભલે, ટકાવારી ઉપર લોસ લેતા હોય, ટકાવારી ઉપર કેલ્ક્યુલેશન કરતા હોય તો પણ ભલે, અને તમે ઓપ્શનનું જે પ્રીમિયમ હોય એના ઉપર તમે પણ SL રાખતા હોય તો પણ ભલે, તમે જે રીતે તમને જે રીતે સ્યુટ કરતું હોય એ રીતે તમે SL રાખી શકો છો। ટાર્ગેટ તમને માર્કેટ ઓટોમેટિક આપી દેશે, તમે લોસ ફિક્સ રાખો, પ્લાન કરતા પહેલા તમારે લોસ ફિક્સ હોવો જોઈએ મિત્રો। તો હવે ચાલો આપણે જોઈએ, 5 મિનિટની ટાઈમ ફ્રેમ કરી દઉં છું હું। તો આ રીતે મિત્રો તમારે બધું પોઝિશન સાઇઝિંગ ને રિસ્ક મેનેજમેન્ટ, મની મેનેજમેન્ટ આ બધું તમારે ફિક્સ રાખવું પડે। તમે એન્ટ્રી લેતા પહેલા તમારો ટાર્ગેટ ફિક્સ ના હોય તો ચાલશે, પણ તમે એન્ટ્રી જ્યાંથી લો તમારો લોસ ફિક્સ હોય। તમને ફોર એક્ઝામ્પલ આપું કે જો મેં અહીંથી એન્ટ્રી લીધી હતી, બરાબર, આ કેન્ડલથી મારી એન્ટ્રી હતી, જ્યારે શુક્રવારની વાત કરું છું, આ કેન્ડલથી મારી એન્ટ્રી હતી મિત્રો, આ કેન્ડલથી, તો મારો લોસ આ હતો, જે આ કેન્ડલનો લો છે ને, અહીંયા માર્કેટ આવશે એટલે હું લોસ બુક કરી લઈશ। તો માર્કેટે મને, જો હું ટ્રેલ કરતો ગયો, માર્કેટે મને ઓટોમેટિક ટાર્ગેટ આપી દીધો। તો આ રીતે મિત્રો તમે અડધી ક્વોન્ટિટી, તમને જો ડર લાગતો હોય તો હાફ ક્વોન્ટિટી અહીંથી બુક કરી નાખો, તમે બે લોટ લ્યો, એક લોટ અહીંયા બુક કરી નાખો, એક લોટને તમે ટ્રેલ કરો। તો આ રીતે તમારે મિત્રો ટ્રેલ કરવું પડે તો તમને મોટા પ્રોફિટ મળી શકે છે। તો ચાલો હવે જોઈએ કે કાલે આપણને કઈ રીતે ટ્રેડ મળશે। હવે મિત્રો 3 દિવસની રજા હતી માર્કેટમાં, એટલે પ્રીમિયમ થોડું ડીકે થશે, પ્રીમિયમના ભાવ કાલે થોડાક હાઈ હશે, એટલે થોડા ડીકે થવાના ચાન્સીસ વધારે છે, પણ તમે પ્રાઇસ એક્શનને ફોલો કરજો મિત્રો। હવે જો મિત્રો, હવે આપણા માટે ઉપર રેઝિસ્ટન્સ કયો છે, તો કે 800નો રેઝિસ્ટન્સ છે ઉપરની બાજુ જે છે એ 800નો રેઝિસ્ટન્સ છે, અને મિત્રો 752નું હાઈ મારેલું છે માર્કેટે। હવે માર્કેટમાં કાલનું ક્લોઝિંગ ક્યાં છે, તો કે અહીંયા છે 600, બરાબર। હવે માર્કેટ જો 555, આ 555નો લો છે અને ઉપરની બાજુ 44,633। હવે માર્કેટ કાલે આ રેન્જમાં ખુલે અને થોડોક સમય પસાર કરે, અને સમય પસાર કર્યા બાદ ઉપરની બાજુ 644 બ્રેક કરશે, તો ઉપરની બાજુ મિત્રો વન વે તમને ટાર્ગેટ મળશે। ક્યાં સુધી, તો કે આ કાલનો હાઈ હતો, પ્રીવિયસ ડે હાઈ હતો, ત્યાં સુધી 750 સુધી ટાર્ગેટ મળશે। હવે 750 થોડું કન્સોલિડેટ થાય અને પછી જો બ્રેક કરે તો પેલો, પછી બીજો ટાર્ગેટ 800નો મળશે, 800 રેઝિસ્ટન્સ છે, અને મિત્રો જો અહીંયા સસ્ટેન થઈને 800 બ્રેક કરશે તો તમને મિત્રો વન વે 100 પોઈન્ટ આરામથી મળી જશે, 900 સુધીનો ટાર્ગેટ રહેશે, બરાબર। તમારે HDFC અને ICICI કમ્પોનન્ટ ખાસ જોવા પડશે, એના ઉપર જ તમને ટ્રેડ મળશે। અને બીજી વાત કે અહીંયા મિત્રો
અહીંયા રેન્જમાં રેન્જ બનાવી અને નીચેની બાજુ બ્રેક કરે, 500 બ્રેક થાય, 500 નહીં પણ આપણે થોડું આગળ રાખશું કે 488 બ્રેક કરે નીચેની બાજુ, 5 મિનિટની એક કેન્ડલ 44 બ્રેક થાય તો નીચેની બાજુ 400 સુધીનો ટાર્ગેટ તમને વન વે મળશે. અને પછી 400 એ અહીંયા કઈ રીતના માર્કેટમાં પ્રાઇસ એક્શન બને છે, કમ્પોનન્ટ કઈ રીતના રિએક્ટ કરે છે એના ઉપર આપણે ટ્રેડ લેશું. અહીંયા સપોર્ટ લે છે કે 400 બ્રેક કરી નીચે આવે છે તો 200 સુધીના ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે માર્કેટમાં, બરાબર. અને જો મિત્રો થોડું અમેરિકન માર્કેટ ડાઉન છે, કેમ કે અહીંયા શટડાઉન લાગેલું છે, બરાબર, તો એના કારણે થોડી અસર પડે આપણા માર્કેટમાં, તો થોડું ડાઉન આવી શકે છે માર્કેટ. તો ગેપ ડાઉન ખુલે માર્કેટ કાલે, ગેપ ડાઉન ક્યાં સુધી ખુલી શકે છે તો કે 400 સુધી, 400 અને 444 ની વચ્ચે ગેપ ડાઉન ખુલે અને અહીંયા કોઈ રેન્જ બને, એ રેન્જનું ઉપર કે નીચેની જે બાજુ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થશે એ બાજુ આપણને 100 પોઈન્ટનો મૂવ મળશે, બરાબર. અને ગેપ અપ ખુલવાની તો આશા નથી, પણ છતાં ગેપ અપ ખુલે તો ગેપ અપ ક્યાં સુધી ખુલી શકે તો કે 700 અને 750 સુધી. જો અહીંયા ગેપ અપ ખુલે અને અહીંયા 750 આજુબાજુ મિત્રો 700 ની નીચે ના આવવું જોઈએ માર્કેટ, અહીંયા ને અહીંયા 700 ની ઉપર કન્સોલિડેટ થાય અને મિત્રો ઉપર 766 ને બ્રેક કરે તો 800 અને 900 સુધીના વન વે ટાર્ગેટ તમને મિત્રો મળશે, બરાબર. તો આ રીતે મિત્રો છે, હું પ્રાઇમ ગ્રુપમાં અપડેટ આપીશ, લાઈવ અપડેટ આપીશ કઈ રીતે માર્કેટ છે, HDFC કઈ રીતે છે, ICICI કઈ રીતે છે, એના સપોર્ટ ઉપર છે કે બ્રેકઆઉટ કરે છે, બ્રેકડાઉન કરે છે, હું લાઈવ માર્કેટમાં પ્રાઇમ ગ્રુપમાં આપીશ. અને જે મિત્રોને પ્રાઇમ ગ્રુપમાં એડ થવું હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, એ લિંકથી ડીમેટ એકાઉન્ટ ખોલાવે અને એમાં રેગ્યુલર ટ્રેડ મારે, એ લોકોને આપણે પ્રાઇમ ગ્રુપમાં એડ કરશું. પ્રાઇમ ગ્રુપમાં હું અવનવા લેવલ આપતો હોય છું, પ્રાઇસ એક્શન શીખવાડતો હોય છું કે ભાઈ લાઈવ માર્કેટમાં કઈ રીતે તમારે ટ્રેડ લેવા, ક્યાંથી ટ્રેડ બનતા હોય છું, એક બે ટ્રેડ હું પ્રાઇમ ગ્રુપમાં આપું છું, બરાબર. તો આ રીતે છે મિત્રો, તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો સુધી શેર કરો જેથી બધાને સ્ટોક માર્કેટમાં નોલેજ મળી શકે ભાઈ. જય હિન્દ મિત્રો.